गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आ चेप्टर नो लास्ट प्रश्न बराबर जोई आपणे आजना लेक्चर नी अंदर प्रश्न नंबर 13 उद्योगों नो अर्थ आपी तेना प्रकारों समझाओ बे अथवा त्रण मार्क्स नी अंदर एटले बे मार्क्स नी अंदर एक एक प्रकार पूछाय अने त्रण मार्क्स नी अंदर आखे आखा प्रश्न तमने पूछाई सके छे बराबर। तो अहीं आपणे वेपार अने वाणिज्य नो ते जोई के वेपार एटले शुं, तो वेपार एटले नफाना हेतु थी बे व्यक्तिओ वच्चे वस्तु के सेवाना बदलामां वस्तु के सेवा, वेपार एटले नफाना हेतु थी बे व्यक्तिओ वच्चे वस्तु के सेवाना बदलामां वस्तु के सेवा अथवा तो नाणाना बदलामां वस्तु के सेवानो विनिमय, एने आपणे शुं कहीए छीए? तो के वेपार कहीए छीए। जयरे वाणिज्य एटले शुं? तो वाणिज्य एटले वेपार उपरांत वेपार सहायक सेवाओना समूह, शुं कहीए छीए आपणे? वाणिज्य कहीए। तो एवी ज रीते अहींया उद्योग शब्द आव्यो छे, पण उद्योग एटले शुं? तो एनी आपणे अहींया व्याख्या आपी छे, स्पष्टीकरण आप्युं छे के उद्योग कोने कहेवाय। तो उद्योग कोने कहेवाय? तो जोजो, खास ध्यान राखजो, मानव जरूरियातोने संतोषवा माटे समाजनी अंदर तमे उद्योग लईने आव्या छो, तो समाजनी अंदर जे मानवी छे ए मानवीनी तमाम जरूरियातो संतोषवा माटे कच्चा माल सामान पर विविध प्रक्रियाओ द्वारा के एनो जे कोई प्रकारनो कच्चो माल छे એનું જે રો મટીરિયલ છે બરાબર, એ રો મટીરિયલ એ કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા શું કહેવાય? તો કે ઉદ્યોગ કહેવામાં આવે છે। કે એ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવાનું અને ત્યારબાદ તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા, તૃષ્ટિગુણ એટલે શું? તો કે વસ્તુ કે સેવામાં રહેલ જરૂરિયાત સંતોષવાનો ગુણ, એને આપણે શું કહીએ છીએ? તો કે તૃષ્ટિગુણ। તો ત્રણ પ્રકારે તૃષ્ટિગુણ તમને મળે, એક સ્વરૂપની દ્રષ્ટિએ તૃષ્ટિગુણ જોવા મળે, એક સમયની દ્રષ્ટિએ અને એક સ્થળની દ્રષ્ટિએ। તો અહીંયા માનવીની જરૂરિયાત સંતોષવા માટે ઉત્પાદક સૌ પ્રથમ કાચા માલ સામાન ઉપર વિવિધ પ્રક્રિયા કરશે અને વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરશે, અને સમાજના માનવીને જ્યારે એ વસ્તુ જોઈએ છે ત્યારે એ વસ્તુ આપે છે, એટલે શું થાય છે? તૃષ્ટિગુણનો ઉમેરો થાય છે, અને તૃષ્ટિગુણનો ઉમેરો થાય એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો ઉદ્યોગ કહીએ છીએ। શું કહીએ છીએ? ઉદ્યોગ કહીએ છીએ। તો એના ઉદાહરણ આપણે આપ્યા છે કે લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન કરવું, કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન કરવું, દૂધમાંથી આઈસ્ક્રીમનું ઉત્પાદન કરવું, આ બધી એની કાચી વસ્તુ છે, આ બધો એનો કાચો માલ છે। જ્યારે એના ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરી અને આપણે આ વસ્તુ કે સેવાનું શું કર્યું છે? ઉત્પાદન કર્યું, કે જેના દ્વારા સમાજના વ્યક્તિઓને શું થાય છે? તો કે તૃષ્ટિગુણ પ્રાપ્ત થાય છે। શું થાય છે? તૃષ્ટિગુણ પ્રાપ્ત થાય છે। તો આ છે એના ત્રણ ઉદાહરણ। હવે જોઈએ આપણે ઉદ્યોગના પ્રકાર। તો આ કયો ઉદ્યોગનો અર્થ? ફરી પાછો, માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ સામાન પર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાનું। ઉત્પાદન તો થઈ ગયું છે, પણ હવે તમારે શું કરવાનું છે? તૃષ્ટિગુણ ઉમેરવાનું છે। તૃષ્ટિગુણ કેટલા સ્વરૂપે ઉમેરી શકાય? તો કે સ્વરૂપની દ્રષ્ટિએ, સમયની દ્રષ્ટિએ અને સ્થળની દ્રષ્ટિએ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? ઉદ્યોગ કહે છે। એના ત્રણ ઉદાહરણ છે। ત્યારબાદ આપણે જોઈએ એના પ્રકાર। તો પ્રકારોની અંદર પહેલો પ્રકાર છે પ્રાથમિક ઉદ્યોગ, બીજો છે ગૌણ ઉદ્યોગ અને ત્રીજો છે આનુષંગિક ઉદ્યોગ। આ ત્રણે ત્રણ ઉદ્યોગો જે છે એ કેવા છે? તો કે એકબીજા સાથે સંકળાયેલા છે। કેવા છે? એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે
सिंपल बात करू तो प्राथमिक उद्योग जे छे, प्राथमिक उद्योग जे छे ये शू छे तो के कुदरत नी सौथी नजीक रहीने शू करे छे तो के एनी प्रक्रियाओ करे छे, एनी प्रवृत्तिओ करे छे। त्यारबाद काचो माल मळी गयो कुदरती प्रवृत्ति द्वारा, हवे ई काचो माल छे ए कोने आपशे तो के गौण उद्योग, कोने आपशे गौण उद्योग। गौण उद्योग एनी अंदर विविध साधनों यंत्र टेक्नोलॉजी द्वारा एना ऊपर प्रक्रिया करे छे, एने वधु वपराश लायक बनावे छे। अने त्यारबाद गौण उद्योग छे ए आनुषंगिक वस्तुओ, आनुषंगिक जे उद्योग छे एने ई वस्तु के सेवा शू करे छे पूरी पाड़े छे। अने त्यारबाद आनुषंगिक उद्योग जे छे ए आनुषंगिक उद्योग ग्राहकोनी तद्दन नजीक होय छे એટલે એને એ વસ્તુ પૂરી પાડવામાં આવે છે। આનુષંગિક ઉદ્યોગ ગ્રાહકોને જે પ્રમાણમાં વસ્તુ જોઈએ એ પ્રમાણમાં વસ્તુ કે સેવા શું કરે છે પૂરી પાડે છે। તો આવી રીતે ત્રણે ત્રણ ઉદ્યોગ જે છે એ એકબીજા સાથે શું થયેલા છે સંકળાયેલા છે, એટલે તમને ખબર પડી જશે હમણાં શું થશે જોજો, અહીંયા ધ્યાન રાખજો। તો પેલો ઉદ્યોગ છે પ્રાથમિક ઉદ્યોગ, તો કે પ્રાથમિક ઉદ્યોગ ને એટલે કે આવા ઉદ્યોગોને મૂળભૂત ઉદ્યોગ કે પાયાના ઉદ્યોગ કહેવામાં, કારણ કે સૌથી અગત્યની વસ્તુ જે છે એનો કાચો માલ, એનો રો મટીરિયલ જે છે, કાચો માલ જે છે એ કોની પાસેથી પ્રાપ્ત થાય છે તો કે પ્રાથમિક ઉદ્યોગ પાસેથી। કારણ શું છે એનું તો કે કુદરતની સૌથી નજીક છે। ક્યાં છે? કુદરતની સૌથી નજીક છે, એટલે કુદરતની બાજુમાં રહી અને એ એવા કાચા માલનું શું કરે છે ઉત્પાદન કરે છે, એવો કાચો માલ શોધે છે અને પછી એની અંદર વિવિધ પ્રક્રિયાઓ કોણ કરશે? ગૌણ ઉદ્યોગ। તો જોઈએ આપણે પેલા પ્રાથમિક ઉદ્યોગની અંદર તો કે મત્સ્ય ઉદ્યોગ છે, મરઘા બતકા ઉછેર છે, પશુપાલન છે, જમીન પર ખેતી કરવાનો ઉદ્યોગ છે। તો વિવિધ પ્રક્રિયાઓ છે એના દ્વારા કાચો માલ પ્રાપ્ત કરી શકાય છે। ત્યારબાદ નંબર આવે છે ગૌણ ઉદ્યોગ, તો આવા ઉદ્યોગો જે છે એ મૂળભૂત પેદાશોને કાચા માલ તરીકે લઈ માલને વપરાશ લાયક શું કરે છે બનાવે છે। એટલે મૂળભૂત ઉદ્યોગે શું કર્યું તો કે કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કર્યું, કુદરત પાસે જમીન ઉપર ખેતી કરી તો રૂ બનાવ્યું, કપાસ બનાવ્યું, ઘઉં બનાવ્યા, બાજરો બનાવ્યો, બરાબર XYZ એ બધી બનાવ્યું। હવે એ શું કરશે તો કે ગૌણ ઉદ્યોગ એની પાસેથી શું કરશે એ વસ્તુ લઈ લેશે, એ કાચો માલ લઈ લેશે, પછી એની અંદર વિવિધ યંત્રો સાધનો ટેકનોલોજીનો શું કરે છે ઉપયોગ કરે છે અને વધુ વપરાશ લાયક શું કરે છે બનાવે છે। આવા ઉદ્યોગો આનુષંગિક ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે, તેથી આવા ઉદ્યોગોને કેવા ઉદ્યોગ કહેવાય? ગૌણ ઉદ્યોગ કહેવામાં આવે છે। હવે ઈ જે વસ્તુ તૈયાર થશે તો ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે પ્રાથમિક ઉદ્યોગે ઘઉં, બાજરો, જુવાર નું ઉત્પાદન કર્યું, હવે શું કર્યું તો કે ગૌણ ઉદ્યોગે મૂળભૂત ઉદ્યોગ પાસેથી ઈ કાચો માલ શું કરી લીધો? ખરીદી લીધો, એની પાસેથી કાચો માલ લઈ લીધો। હવે એને શું કર્યું તો કે એના ઉપર એને પ્રક્રિયા કરી, વિવિધ પ્રક્રિયાઓ કરી, બરાબર, અને વિવિધ પ્રક્રિયાઓ કરી અને ઈ માલ જે છે એ કોને પૂરો પાડ્યો તો કે આનુષંગિક ઉદ્યોગ ને, કોને માલ પૂરો પાડ્યો તો કે આનુષંગિક ઉદ્યોગ। તો દાખલા તરીકે આપણે અહીં જોઈએ ખાતર ઉદ્યોગ, રંગ રસાયણ ઉદ્યોગ અને સ્ટીલના પતરાનો ઉદ્યોગ, બરાબર। તો અહીંયા આપણને આ ત્રણ ઉદાહરણો એના આપેલા છે, બરાબર। હવે એના પછી આપણે જોઈ ત્રીજો પ્રકાર જોઈ, તો ત્રીજો પ્રકાર છે એ કેવો છે તો કે આનુષંગિક ઉદ્યોગ છે। જોજો અહીંયા ધ્યાન રાખજો બે મિનિટ, ત્રીજો પ્રકાર છે એ કયો છે? આનુષંગિક ઉદ્યોગ। હવે જો આ ઉદ્યોગો છે, આવા ઉદ્યોગો ગ્રાહકોની તદ્દન કેવા હોય છે? નજીક હોય છે। કેવા હોય છે? ગ્રાહકોથી તદ્દન નજીક હોય છે, એટલે ગ્રાહકને જે
प्रमाण में जे वस्तु जोईए छे ए प्रमाण में एने ए वस्तु शू करे छे तो के पूरी पाड़े छे। एटला माटे एने शू कीधु तो के ग्राहकों नी पतन नथी कोई छे। पछी बीजा मुद्दा नी अंदर शू कहे छे तो बीजा मुद्दा नी अंदर एवुं कहे छे कारण के आवा उद्योगों मूलभूत के गौण उद्योग की पैदाश पर प्रक्रिया करी ग्राहक ने वपराश योग्य पैदाशों नुं उत्पादन करी करे एने शू कहेवाय तो के आनुषंगिक उद्योग कहेवाय। हवे जोजो अहीं ध्यान रखो मूलभूत उद्योगों प्लस गौण उद्योगों नी पेदाशो पर ध्यान रखियो पेदाशो पर अने वस्तुओं पर विविध प्रक्रिया करी विविध प्रक्रिया करी वधु वपराश लायक बनावे छे अने ए माल कोने पूरो पाड़े छे तो के ग्राहक कोने माल पूरो पाड़े कोने माल पूरो पाड़े ग्राहक। तो आवा उद्योगों ने केवा उद्योगों कहेवाय मित्रों आनुषंगिक उद्योग। तो आवा उद्योगों मूलभूत के गौण उद्योग नी पेदाश ऊपर विविध प्रक्रिया करी वधु वपराश लायक बनावी ग्राहकों ने माल शू करे छे तो के पूरो पाड़े छे। तो दाखला तरीके जोई तो के तैयार कापड़ उद्योग वासण उद्योग अने बेकरी उद्योग। तो अहीं जोजो ध्यान राखजो वासण उद्योग त्यारबाद कपड़ा उद्योग त्यारबाद बेकरी उद्योग आ बधा छे ए कया छे तो के एने आनुषंगिक उद्योग तरीके शू करवामां आवे छे तो के ओळखवामां आवे छे। तो अहीं आपणने त्रण प्रकारो छे एना विशेनी समजूती आवी। तो पहेलो प्रकार जे छे ए मूळ प्राथमिक उद्योग छे एटले मूलभूत के पायाना उद्योग तरीके ओळखवामां आवे छे। आ उद्योगो कुदरતની સૌથી નજીક હોય છે બરાબર કુદરતની નજીક રહીને કામ કરતા હોય છે દાખલા તરીકે પશુપાલન જમીન પર ખેતી કરવાનો ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ મરઘા બતકાઓ છે ગોળ ઉદ્યોગ છે। આવા ઉદ્યોગો મૂળભૂત પેદાશોને કાચા માલ તરીકે શું કરે છે ખરીદી કરે છે માલને વપરાશ લાયક બનાવે છે અને